કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો ત્યારે આપણે પાઠ 10 સુધી આગળ ભણી ગયા હતા. હવે આજે આપણે પાઠ 11 વિશે જોઈએ. બરોબર, સામાન્ય જ્ઞાનમાં પાઠ 11 શબ્દોની જોડી. બરોબર, જોડી બનાવવાની છે. તો અહીંયા આગળ સૂચના જુઓ, શબ્દોની જોડી બનાવવા માટે નીચે એક એક શબ્દો આપ્યા છે, તેની જોડીને શબ્દ લખવા માટે ચિત્ર પણ આપ્યું છે, અને ચિત્રની મદદથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી જોડી બનાવો. હા, જો તમે અત્યારે સ્કૂલમાં આવતા હોય તો આ પાઠ મારે ચલાવવો પણ ના પડત. તમે એમ કે ટીચર અમે અમારી જાતે કરી નાખીશું, ચિત્ર ઉપરથી તમને આવડી જાય એવું છે. બરોબર ને, સહેલું દેખાય છે ને ચિત્ર? જુઓ તો પાઠ્યપુસ્તકમાં અહીંયા આગળ જુઓ, દેખાય છે સેના સેના ચિત્રો આપેલા છે. અને અહીં વાંચતા પણ તમને આવડે છે કે તાળું, અને એની સાથે શું આવે, તાળા જોડે ચાવી. સરસ, ખબર પડી ગઈ ને કેટલું સહેલું છે પાઠ 11? તો અહીંયા જુઓ ચિત્રોમાં પણ આપેલું છે, તો તમારે અહીંયા આગળ વાંચતું જવાનું અને ચિત્ર જોઈને એમાં એનું નામ લખવાનું છે. ચિત્રનું નામ આપ્યું નથી, પણ આપણે ચિત્ર ઓળખી નામ આપણી જાતે લખવાનું છે. એ તો દરેક વિદ્યાર્થીઓને હવે લખતા પણ જાતે આવડી ગયું હશે. બરાબર ને? હા, તો હવે જુઓ બીજા નંબરમાં દિવસ, અને અહીંયા અંધારું દેખાય છે તમને, કયું ચિત્ર દેખાય છે? આ રહ્યું. હા, દિવસ અને રાત, દિવસ જોડે શું આવે? રાત. બરાબર, ચાલો હવે ત્રીજા નંબરમાં જુઓ ટેબલ, અને તો ટેબલ જોડે શું આવે? ખુરશી. દેખાય ચિત્રમાં? તો શું લખવાનું ખાલી જગ્યામાં? ખુરશી. બરાબર, સરસ. ચલો બેટ અને બોલો, બોલી ગયા મારા પહેલા ચિત્ર જોયા વગર, બોલી ગયા ને બોટ, બેટ જોડે શું આવે? બોલ. મજા આવે છે ને રમવાની? ચાલો પાંચમા નંબરમાં જુઓ પેન્ટ અને શર્ટ. સરસ. છઠ્ઠું પુરુષ અને સ્ત્રી. બરોબર. હા, સાતમા નંબરમાં જુઓ કપ અને કપ જોડે શું આવે? આ રહ્યું ચિત્ર, શું છે, શેનું છે? રકાબીનું. સરસ. ચાલો આઠમા નંબરમાં જુઓ સૂર્ય અને ચંદ્ર. ચંદ્ર એટલે ચાંદો, ચાંદા મામા કહીએ છે ને આપણે. હા, તો સૂર્ય અને ચંદ્ર, તમે ચાંદો લખો તો પણ ચાલે. જુઓ આઠમા નંબર પછી હવે આવે છે નવમો નંબર, સોય અને દોરો. સોય જોડે શું આવે? દોરો. તો દોરો દેખાય છે તમને? હા, ચલો એના પછી દસમા નંબરમાં જુઓ બૂટ અને મોજા. બૂટ જોડે શું હોય? મોજા. મળી ગયા મોજાનું ચિત્ર? સરસ. બરોબર, ખબર પડી ગઈ, એકદમ સહેલું છે ને. ચાલો ત્યારે હવે આપણે અહીંયા આગળ અગિયારમાં પાઠનું લેસન શું કરવાનું છે, ખબર પડી ગઈ? હા, તો તમારી સૂચના ટૂંકમાં લખવાની છે કે શબ્દોની જોડી બને શોધી ખાલી જગ્યા પૂરો. બરોબર, તો તમારે ચિત્રો દોરવાના નથી, ફક્ત શું કરવાનું છે, પાઠનું નામ લખી પછી એક નંબર, સૂચના લખી પછી એક નંબર કરી તાળું અને ચાવી. બરોબર, બીજા નંબરમાં દિવસ અને રાત. આ રીતના થઈ ગયું. બરોબર, ચાલો ત્યારે આપણે આજે આપણો 11મો પાઠ અહીંયા પૂરો કરીશું અને ફરી આવતા ક્લિયરમાં મળીશું. આવજો.